સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે છે 30 ડેઝ મંથી ચેલેન્જના 22મા દિવસે, અને આજે આપણે કરશું મોગલધામ કબરાઉ મોગલમાના દર્શન. તો ચલો શરૂ કરીએ આજના વિડીયોને. કબરાઉ મોગલધામનું નામ તો કોણે નહીં સાંભળ્યું હોય. ગુજરાતમાં તો લગભગ કોઈક ભાગ્યે જ એવું હશે કે જેણે કબરાઉ મોગલધામનું નામ નહીં સાંભળ્યું હોય. બાકી અત્યારે તો કબરાઉ મોગલધામનું નામ આખા વિશ્વમાં પ્રખ્યાત, અને એમાંય ત્યાંના જે પૂજારી છે ચારણ બાપુ, એનો વ્યવહાર જે છે એના લીધે એ પણ બહુ પ્રખ્યાત છે, અને એના પર બહુ વિડીયો આવતા હોય છે. તો આપણે એના પણ દર્શન કરશું, મોગલમાના પણ દર્શન કરશું, ત્યાં પ્રસાદી પણ લેશું, અને જોઈશું ત્યાં શું શું આવેલું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો. અને કબરાઉનું લોકેશન જો કોઈને ના ખબર હોય તો કહી દઉં કે કબરાઉ કચ્છમાં આવેલું છે. કચ્છના ભચાઉ તાલુકાથી બસ એ થોડુંક જ થાય છે, જસ્ટ 10-15 કિલોમીટર જેટલું દૂર છે ભચાઉથી. તો તમે ભચાઉ આવી અને ભચાઉથી રિક્ષા કરી અથવા તો પ્રાઇવેટ વ્હીકલ કરી અને ત્યાંથી ડાયરેક્ટ તમે કબરાઉ જઈ શકો છો. આ જો વાતો કરતાં કરતાં આપણે પહોંચી ગયા કબરાઉ, અને અહીંયા કબરાઉ આવતા જ આ એક બોર્ડ મારેલો છે આઈશ્રી મણિધરમાં મોગલવડવાળી મોગલમાંનો. તો અહીંથી ડાયરેક્ટ આપણે અંદર જ જવાનું હોય છે, અને અહીંથી બસ 1-2 કિલોમીટર અંદર જાવ એટલે મોગલમાંનું મંદિર આવી જાય છે. તો એ મંદિર મોગલમાંનું. અને આ જો આ પાર્કિંગ એટલું ફૂલ છે, જો કેટલું પાર્કિંગ ફૂલ છે અત્યારે. પાર્કિંગ એ બહુ મોટું છે, અને અત્યારે એટલી બધી ગાડી છે, મતલબ અત્યારે પબ્લિક ઘણું બધી છે અહીંયા. તો આપણે પણ ગાડી પાર્કિંગમાં રાખી અને તરત જશું દર્શન કરવા. પાર્કિંગ તો ફૂલ છે, જો ખાસું બધું પબ્લિક લાગે છે. ચલો ભાઈ, તો અમે તો ગાડી કરી દીધી છે પાર્ક, અને આ જો પાર્કિંગ, અને અહીં ભાઈ તડકો પણ આજે વધારે છે. તો ચલો હવે ડાયરેક્ટ આપણે જઈએ મંદિર બાજુ અને દર્શન કરીએ મોગલમાંના. બાકી અહીંયા બાપુ છે, બાપુ પાસે એક ચાંદલો કરાવી લઈએ જલ્દી જલ્દી. અને આ મેઇન રસ્તો જો, મતલબ મેઇન બજાર કયો કે મેઇન રસ્તો કયો, પાર્કિંગમાંથી તમે આવો એટલે આ મેઇન રસ્તો જે મંદિર બાજુ જાય છે એ છે. અને અહીંયા જો આ રીતના શોપિંગ લાગેલી છે, નાની નાની દુકાનો અહીંયા લાગેલી છે. તો કોઈ વસ્તુ લેવી હોય તો એ પણ અહીંથી મળી શકે છે. અને આ આવી ગયા છે ભાઈ આપણે મોગલમાંના મંદિરે. આર્યું જે ડાબી સાઈડ દેખાય છે બિલ્ડિંગ જેવું, એ જ છે મોગલમાંનું મંદિર. તો બસ આપણે હમણાં જ હવે દર્શન કરવા જશું. જો વિડીયોમાં ભાઈ છેલ્લે સુધી જોજો. જો આર્યું મંદિર એ મોગલમાંનું, જો કેટલું મસ્ત છે. જો કોમેન્ટમાં ભાઈ મોગલમાં લખી નાખજો. જો આ અંદરનું છે, સાવ અંદરથી તો ઉતરવાની પરમિશન નથી એટલે એટલું જ બતાડી શકશું. આ જો આ જોઈ લો તમે બારેથી, એને દર્શન કરી લો મોગલમાંના. જો જય આદિ આવડમાં લખેલું છે ત્યાં. તો આવી રીતના કંઈક મંદિર છે, એક બિલ્ડિંગ ટાઈપનું સ્ટ્રક્ચર છે આગળથી, અને એ ટાઈપમાં મંદિર છે. અને જો આ અંદરથી મોગલમાંના દર્શન કરી લો બારેથી. અને બીજું કે આજે પબ્લિક ઘણી આવી છે, આજે તમને દેખાતી હશે પબ્લિક કેટલી બધી પબ્લિક છે. અને એક વસ્તુ એ કે અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે, જે આ તમે જોઈશો જ્યાં લાઈન લાગેલી હતી એ પ્રસાદી માટેનું છે. તો ત્યાં પણ તમને ડેઇલીની પ્રસાદી મળે છે. તો અહીંયા જ્યારે પણ આવો ત્યારે એના પ્રસાદી લઈને જવાની. અને ભાઈ મારી વાત કરું તો હું તો અહીં 3-4 વાર આવી ગયો છું. જ્યારે હું કચ્છમાં નોકરી કરતો ત્યારે ત્યાંથી અહીંયા ઘણી વાર આવતા હોય છે. બાકી તમે વ્યુઅર્સમાંથી જો કોઈ અહીંયા આવ્યા છે કે નહીં એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો કે હા અમે આવ્યા છે. બાકી કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો ભાઈ. જો પબ્લિક દર્શન કરવા જાય છે, અને ફરી આવશું ક્યારેક જ્યારે ટાઈમ મળશે. અને બીજું કે આ વિડીયો જે છે એ 1 વર્ષ પહેલાંનો છે, અને આજે અપલોડ કરું છું કેમકે આ હિન્દીમાં વિડીયો હતો અને અત્યારે આપણે ગુજરાતીમાં શરૂ કર્યા છે એટલે આ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફક્ત ગુજરાતી ઓડિયન્સ માટે આપણે આ રીતના કરીએ છીએ. ભાઈ તડકો બહુ પડે છે એટલે થોડુંક ઠંડુ ખાઈ લેશું, અને ઠંડુ ગંડુ ખાઈને પછી અહીંથી નીકળશું આપણા રિટર્ન ઘર માટે. લ્યો ભાઈ તમે થોડો ઘણો નાસ્તો કરી લો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા જાજો ભાઈ, આવા જ વિડીયો આવતા રહેશે નવા નવા. કેવો લાગ્યો તમને આ વિડીયો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી તમે કોઈ અહીંયા આવ્યા છો કે નહીં એ બી જણાવજો. બાકી મળશું આપણે ફરી એકવાર આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, એન્ડ બાય બાય.